નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માં સરસ્વતી શિશુ ભગવાન ધોરણ ચાર વિષય પર્યાવરણ વિષયાંક છે પ્રકરણ નંબર 5-14 હવે વિદ્યાર્થી મિત્રો આપણે
સ્વાધ્યાય પોથીની અંદર જોઈએ તો પહેલું પ્રશ્ન નંબર એક છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસ બોક્સમાં લખો. એટલે કે અહીંયા ચોરસ બોક્સ આપ્યું છે, તેમાં એનો વિધાન વાંચવાનું છે અને ત્યારબાદ શું કરવાનું છે, તેનો ક્રમ અક્ષર એનો ક્રમ લખવાનો છે, જવાબ લખવાનો નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. તેનું પહેલું છે, ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? અ હળ, બ દાતરડું, ક સમાર, ડ કોદાળી. તો વિદ્યાર્થી મિત્રો ખેતરને ખેડવા માટે આપણે આગળ સમજ્યા છે બરાબર, કયા સાધનનો ઉપયોગ થશે યાદ કરો, કોદાળી. સરસ. તો કયા ક્રમ પર આપ્યું છે, ડ. તો એનો ક્રમ લખવાનો છે, ફક્ત ડ આવશે. શું આવશે? ડ. આ રીતે બરાબર. ઓકે, શું આવશે? સોરી, અ આવશે. ખેતર ખેડવા માટે કીધું છે. શું કીધું છે? ખેતર ખેડવા માટે. તો આપણે શું લખીશું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખેતર ખેડવા માટે કીધું છે. તો ખેડવા માટે શાનો ઉપયોગ થાય છે? પહેલાના જમાનામાં હળનો ઉપયોગ થાય છે, પરંતુ તમને ખોદવા માટે પૂછે તો શું આવશે? કોદાળી, ડ આવશે. પરંતુ અહીંયા ખેતરને ખેડવા માટે શાનો ઉપયોગ કરીશું? હળનો. એટલા માટે અ આવશે. શું લખીશું? અ. બરાબર. ત્યારબાદ બીજું છે, જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે? જમીનને પોચી નરમ કરવા માટે ખોદકામ કરવામાં આવશે. તો અ કુહાડી, બ પાવડો, ક કોદાળી, ડ છે દાતરડું. તો શું આવશે બીજામાં? એમાં આવશે ક કોદાળી. બરાબર. ત્યારબાદ ત્રીજું છે, ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે? તો ખેતરમાં જે પણ પાકની વાવણી કરે છે બરાબર, એનો વૃદ્ધિ વિકાસ સંકુરણ પામે છે, ત્યારબાદ બીજને એની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને અ પાક, બ ઘાસ, ક અંકુર, ડ નિંદણ. તો શું કહીશું? ડ નિંદણ. એટલે એનો ક્રમ લખીશું ડ. બરાબર. ઓકે, આગળ જોઈશું. પહેલામાં આવશે અ હળનો ઉપયોગ થાય છે, બીજામાં કોદાળીનો, ત્રીજામાં શાનો ઉપયોગ થાય છે, શું કહીશું? નિંદણ કહેશે ડ. હવે આગળ, નીચેનામાંથી કયો પાક જમીનની અંદર ઉગે છે? અ કોબીજ, બ ફૂલેવાર, ક ડુંગળી, ડ રીંગણ. તો જેના મૂળ હોય છે, મૂળ સ્વરૂપે હોય જે જમીનની અંદર ઉગે છે, તો ઓકે, તો આ આમાં શું લખીશું આપણે? ક ડુંગળી આવશે. શું આવશે? ક. એટલે એને એમ લખીશું ક. હવે આગળ જોઈએ, પાંચ નંબર, ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે શાના પરથી કહી શકાય? અ પાંદડા લીલાછમ બને, બ પાંદડા પીળા અને સૂકા થાય, ક છોડ નમી જાય. બરાબર. ડ છે છોડ જમીન પર પડી જાય. એટલે પાંચ નંબર પર ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો હવે, તો તે શાના પરથી ખબર પડે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, તો બ પાંદડા પીળા અને સૂકા થઈ જાય. એટલે અહીં લખીશું બ. ઓકે, આગળ છઠ્ઠું, ઇલીજ કોના જેવું સાધન છે? અ કોદાળી, બ હળ, ક દાતરડું અને ડ છરી. તો ઇલીજ એટલે કે એક પ્રકારનું દાતરડું, એટલે દાતરડા જેવું સાધન છે, એટલે કે ક. શું આવશે? ક. હવે આપણે પ્રશ્ન નંબર બે છે, ખાલી જગ્યા પૂરો. તો યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે. તો શું આવશે? વસાઈ ગામમાં. શું આવશે? વસા ઈ. બીજું છે, રાજુના પિતાજી ખાલી જગ્યાનું કામ કરે છે. તો રાજુના પિતાજી છે એ ખેતી કામ કરે છે. બરાબર. ત્રીજું છે, લાકડા કાપવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે? તો કુહાડી. શું આવશે? કુહાડીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ રાજુના પિતાજી ખાલી જગ્યા સાધન દ્વારા ખેતી કરે છે, તો કયા સાધન દ્વારા ખેતી કરશે? તો હળ દ્વારા. રાજુના પિતાજી હળ પાછળ ચાલીને ખાલી જગ્યામાં બીજ નાખે છે, તો ચાસમાં. શું આવશે? ચાસમાં બીજ નાખે છે. આગળ જોઈએ તો છઠ્ઠું, ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસમાં જમીન ઉપર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે, એ જમીન ઉપર શું આવશે? અંકુર. શું આવશે? અંકુર ફૂટેલા જોવા મળે છે. આગળ ત્રીજું, નીચેના વિધાનથી સાચા વિધાન સામે ખરવાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. એક, ખેતીના પાકમાં નિંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે. તો સાચું, નિંદણ ન કરે તો પાકનું ઉત્પાદન ઓછું થાય છે. બીજું, ઘઉંનો પાક ઉનાળામાં
લેવામાં આવે છે તો શું આવશે સાચું ખોટું? તો ખોટું શિયાળામાં. ચણા કઠોળ છે તો સાચું, બરાબર. ચણા શું છે? કઠોળ છે, બરાબર. ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવાથી પાક સારો થાય છે તો શું આવશે ચોથામાં? સાચું. ચલાય પછી ખેતરોમાં ખેતરોને ખેડવા ફક્ત પ્રાણીઓને જ ઉપયોગ કરી શકાય છે તો ખોટું. પ્રાણી સિવાય ટ્રેક્ટર બરાબર સાધનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ એટલે ખોટું આવશે. વિધાન ખોટું છે. છઠ્ઠું, આધુનિક જમાનામાં મોટાભાગની ખેતી યાંત્રિક સાધનોથી થાય છે તો શું આવશે? યાંત્રિક સાધનોથી ખેતી થાય છે એટલે સાચું. શું આવશે? ખરા નિશાન. ઓકે, આગળ પ્રશ્ન નંબર 4. બંધ બેસતા જોડકા રજો, બરાબર. અવિભાગ અને બવિભાગ છે, એનો ઉત્તર છે વચ્ચેનો ક્રમ લખવાનો છે. પહેલું છે અ એક ઘઉં, બીજું બાજરી, ત્રીજું કોદાળી, ચોથું છે દૂધી. તો ઘઉં છે. શું છે? ઘઉં. તો ઘઉં છે તો એની સામેથી આપણે જોડકું સાચું જોડકું શોધી નાખ્યું. કયો પાક કહેવા છે? શિયાળાનો. શું કહેવાશે? શિયાળ એટલે કે ડ. કયો ક્રમ છે? ડ. બીજું છે બાજરી, તો બાજરી છે. તો બાજરી કયા પાક ચોમાસામાં લેવામાં આવે છે? ચોમાસામાં, જનરલી ઉનાળામાં પણ થાય છે, પણ બાજરીનો પાક છે એ ચોમાસામાં વધારે પ્રમાણે જોવા મળે છે. ત્યારબાદ કોદાળી, ત્રીજા નંબર પર શું છે? કોદાળી. તો કોદાળીનો ઉપયોગ આપણે જમીન ખોદવા, શું કરવા માટે? જમીન ખોદવા એટલે કે અ. કયો ક્રમ આપ્યો છે? અ, જમીન ખોદવા માટે થાય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે કોદાળીનો ઉપયોગ જમીન ખોદવા કરીએ છીએ. આગળ 4 નંબર ઉપર છે દૂધી. તો દૂધી એ શું છે? દૂધીનો શું હોય છે? વેલો. તો વેલો કયા ક્રમ ઉપર છે? બ. એટલે અહીં શું લખીશું? બ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો બંધ બેસતા જોડકા આ રીતે પૂછાય તો અવિભાગ અને બવિભાગ હશે. તો અવિભાગની તમારે શબ્દો વાંચવાના છે, બવિભાગમાંથી સાચા જવાબ શોધી અને એનો વચ્ચે ઉત્તર કે તેનો આ રીતે ચોરસ બોક્સમાં શું કરવાનું છે? ખાલી જગ્યામાં એનો ક્રમ લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાજુનું ખેતર 3, બરાબર, એમાં સૌપ્રથમ એના વિશે સમજ મેળવી, બરાબર. ત્યારબાદ આપણે શું જોયું? તો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1-4 સુધી છે ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનો ચિત્રો અહીં આપ્યા છે, બરાબર. ચિત્રો છે, આ સાધનો નામ લખો અને તેના તમારા વિસ્તારમાં શું કહેવાય છે, તેનો ઉપયોગ શું છે તે પણ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નામ છે આ પાઠમાં, તો અહીંયા સાધન આપ્યું છે, બરાબર. હળ આપ્યો છે. શું છે? હળ. તમારા વિસ્તારમાં શું કહે છે એ લખવાનું છે, તેનો ઉપયોગ. તો હળનો ઉપયોગ આપણે વાવણી કરવા માટે પણ કરીએ છીએ, બરાબર, અને જમીન ખેડવા માટે કરીએ છીએ. શું કરીશું? જમીન ખેડવા માટે હળનો ઉપયોગ કરીએ છીએ, વાવણી નહીં. શું આવશે? જમીન ખેડવા માટે. તો એ તમે તમારી રીતે જવાબ છે એ શોધીને લખવાના છે. ત્યારબાદ બીજું છે, નામ અને બીજું સાધન આપ્યું છે, બરાબર. તો કોદાળો છે. શું છે? કોદાળી કહીશું. નામ પાઠમાં શું આપ્યું છે? કોદાળી. શું આપ્યું છે? લખીએ તો કોદાળી. આ રીતે તમારે બીજા નામ પણ લખી દેવાના છે જાતે જ. તમારા વિસ્તારમાં જે પણ કહે છે તે લખવાનો ઉપયોગ, તો તેનો ઉપયોગ પણ શું કરવા માટે થશે? તો જમીનને ખોદવા માટે થાય છે, બરાબર. જે હાથની મદદથી આપણે કરીએ છીએ, ઉપર જે સાધન હતું એ હળ દ્વારા એને શું કરે છે? જમીનને ખીડવા માટે કરીએ છીએ, બરાબર. તો આ રીતે તમારે જવાબો લખવા છે. ત્રીજું સાધન પણ બતાવ્યું છે, જુઓ ધ્યાનથી. દાંતરડું છે, બરાબર. આપણે શું કહીશું એને? ઈલી પણ કહીએ છીએ. નામ પાઠમાં આપ્યું છે ઈલી. તમારા વિસ્તારનું નામ છે દાંતરડું. ઉપયોગ શું છે? તો કાપવા માટે. કોઈ પણ વનસ્પતિ છે, પાક છે, બરાબર, તૈયાર થઈ જાય તો એને કાપવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. આગળ જોઈએ તો પાક ઉગાડવા માટે ઘણા બધા કામો કરવાની જરૂર પડે છે. ચિત્રો જુઓ અને તેમને સાચા ક્રમમાં આપો. હવે આપણે યાદ કરો, અહીંયા અલગ અલગ ચિત્રો આપે છે. જુઓ શું કરે છે. પહેલું ચિત્ર છે એ જોઈએ તો ધોવે છે, બરાબર. પછી તેની સાર સંભાળ કરે છે. પહેલું શું કરે છે? વાવણી વાવે છે. બીજને શું કરે છે? ખેતરમાં ઓર નાખે છે. અહીંયા ખોદકામ કરે છે, કાપણી કરે છે અને આ કોથળા ભરે છે, બરાબર. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? પહેલું ચિત્ર અહીંયા 1 નંબર આપ્યું છે કે જમીનને ખોદવામાં આવે છે, તો પહેલું ચિત્ર એટલે 1 નંબર આપ્યું છે. બીજું શું કરીશું? વાવણી કરવામાં આવે છે. ત્રીજું તેની સાર સંભાળ રાખી, બરાબર, તેને માવજત કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ 5મું શું છે? એને ઉપાડવામાં આવે છે. શું આવશે? તેના ત્યારબાદ એને કાપણી કરવામાં આવશે 4 નંબર ઉપર. પછી ઉપાડવામાં આવે છે અને છેલ્લે 6 નંબર ઉપર આપી બતાવ્યું છે, એને કોથળા ભરી અને પછી બજારમાં એને વેચાણ કરવામાં આવે છે. ત્યારબાદ તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે લખો. તો તમે ઘઉં, બાજરી, મકાઈ, જુવાર જે પણ પાક કરતા હોય, કઠોળ કરતા હોય, તેના પણ તમે નામ લખી શકો
છો। તો વિદ્યાર્થી મિત્રો આજની આ વિડીયોમાં તમને આપણે જોયું કે રાજનું ખેતર ત્રણ એમાં સૌ પ્રથમ તેની સમજ મેળવી, સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1-4 છે તેના વિશે સમજ્યા, બુક દ્વારા પેજ નંબર 112 અને 113 નંબર છે સાધનની ઓળખ કરી, પછી વાવણી છે એને પાક ઉગાડવા માટે ક્રમિક ચિત્રો છે એના દ્વારા સમજ્યા, બરાબર કયું સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ તો તેના વિશે પણ સમજ મેળવી। તો આજની આ વિડીયોમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે। તમારે આનું જે વર્કશીટ હશે એ વર્કશીટના પ્રશ્નોના જવાબ લખી અને સમયસર મોકલી આપવાના રહેશે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।